नमस्कार मित्रों, आज आपणे पुरवठानो नियम छे तेना विशे वात करवाना छे। मित्रों, पुरवठाना नियम ने लो ऑफ सप्लाई पण कहेवामां आवे छे। लो ऑफ सप्लाई एटले पुरवठानो नियम। चलो एना विशे वात करीए। मांगनी जेम पुरवठाने पण चोक्कस किंमत अने चोक्कस समयगाळा साथे संबंध छे। मित्रों, चोक्कस किंमत अने चोक्कस समयगाळो आ बंने साथे मांगने जेम संबंध तो एवी रीते पुरवठाने पण संबंध छे। તેથી અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે। બરાબર મિત્રો, અહીંયા જોઈજો શું કહેવામાં આવેલું છે કે વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે। જો કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ એટલે કે પુરવઠામાં વધારો થાય, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે। એટલે માંગ કરતાં અહીંયા પુરવઠામાં કિંમત સાથેનો જે સંબંધ છે એ અલગ પ્રકારે જોવા મળે છે। ચાલો, પહેલાં કેવું હતું માંગમાં કે કિંમત વધે તો માંગ પણ કિંમત વધે તો માંગ ઘટતી હતી। એટલે કે કિંમત અને માંગને વિરુદ્ધ સંબંધ હતો, ઉલટો સંબંધ હતો કે વ્યસ્ત સંબંધ હતો। જ્યારે પુરવઠામાં કેવું કીધેલું છે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ થાય, એનો મતલબ એવો થયો કે જો અહીંયા કિંમતમાં વધારો થાય તો અહીંયા પુરવઠો છે તેનો પણ વધારો થાય। અને બીજું વાક્ય આપેલું છે કે વસ્તુની કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે, એટલે કે વસ્તુની કિંમત જો ઘટે તો પુરવઠો પણ શું થશે, ઘટશે। તો અહીંયા તમે જુઓ કે કિંમત વધે ત્યારે પુરવઠો વધે છે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે, એટલે કે પુરવઠો અને કિંમત એક સાથે વધે છે અને એક સાથે ઘટે છે। એટલે કે પુરવઠો અને કિંમત આ બંને વચ્ચે મિત્રો સીધો સંબંધ છે, ધન સંબંધ છે, જ્યારે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હતો એટલે કે ઉલટો સંબંધ હતો। તો આ એક સમજવા જેવી બાબત છે। ચાલો એના પછી આગળ વાત કરીએ। આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન કે સીધો સંબંધ છે, અને જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। હવે પૂછાય કે પુરવઠાનો નિયમ લખો તો આપણે શું લખવાનું કે માંગની જેમ પુરવઠા નહીં તે કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધ છે, જો અન્ય પરિબળો યથાવત રહેતા હોય અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠાનું વિસ્તરણ થાય, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો પુરવઠાનું સંકોચન થાય। આવી રીતે વસ્તુની કિંમત અને પુરવઠો આ બંને વચ્ચે સીધો એટલે કે ધન સંબંધ છે, અને જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। ચાલો હવે આપણે પુરવઠાના નિયમની ધારણાઓ જોઈએ। અહીંયા ધારણાઓ શા માટે આપેલી છે, કારણ કે વ્યાખ્યામાં જ આપેલું છે કે અન્ય પરિબળો યથાવત રહે તો કેવા પરિબળો, અન્ય પરિબળો એટલે કયા પરિબળો, તો એની વાત કરીએ। અહીંયા પુરવઠાની ધારણાઓ આપેલી છે, કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ ઉપર રચવામાં આવેલો છે। એટલે કે આવી ધારણા જો હોય તો જ આ નિયમ સાચો પડે, જો આવી ધારણાઓમાં ફેરફાર થાય તો આ નિયમ સાચો પડતો નથી। પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે। કિંમત છે એની સિવાયના જે કંઈ પરિબળો છે, આપણે મિત્રો પુરવઠાને અસર કરતા પરિબળો વિશે જોયું, જો આ પરિબળો છે એમાં ફેરફાર થાય તો પુરવઠામાં ફેરફાર થશે, પણ અહીંયા સ્થિર ધારી લેવામાં આવેલા છે। માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે। જો મિત્રો બીજા પરિબળો યથાવત છે, માત્ર કિંમત અને પુરવઠો આ બે ઉપર ધ્યાન આપવામાં આવેલું છે તો જ પુરવઠાનો નિયમ તારવી શકાય। આનો અર્થ એવો નથી કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળોની પુરવઠા પરની અસર છે એ ઓછી હોય। અમુકવાર કિંમત કરતાં પણ વધારે અસર બીજા પરિબળો કરતા હોય, પણ છતાંય પુરવઠાનો નિયમ સમજવો હોય તો આ બધા પરિબળો છે તેને મિત્રો આપણે સ્થિર ધારી લઈએ છીએ। વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રભાવ પાડતું હોય એમ બની શકે। જો કોઈ એક પરિબળ કિંમત કરતાં વધુ અસર પુરવઠા ઉપર પાડતું હોય એવું બની શકે, અમુકવાર એવું થાય કે કિંમત કરતાં બીજા પરિબળો છે ને તેની અસર વધારે હોય છે, અને એટલા માટે મિત્રો અહીંયા આપણે બીજા પરિબળોને અવગણી ન શકીએ, પણ સમજવા માટે આપણે સ્થિર રાખેલા છે। તો નીચે મુજબ ધારણાઓ આપેલી છે, અહીંયા મિત્રો પાંચ ધારણાઓ આપેલી છે,
અને આ પાંચ ધારણાઓમાં પહેલી ધારણા છે, ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી નથી। જો ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થાય તો પુરવઠામાં પણ મિત્રો વધઘટ થઈ છે, બરાબર। આપણે પુરવઠાને અસર કરતા પરિબળોમાં જોયું હતું, બરાબર। અને તમે વિડિયો ન જોયેલો હોય તો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તે જોઈ લો। બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત કેવી રહે છે, સ્થિર રહે છે। ચાલો અહીંયા ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે, ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થાય તો પુરવઠામાં પણ વધઘટ થશે। બીજું ઉત્પાદન પદ્ધતિ છે, ઓકે, એન્ટીવાયરસ છે, ઓકે। ચાલો પહેલી આપણે શું વાત કરી કે ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે। બીજું ઉત્પાદન પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી, એનો મતલબ શું થાય કે ટેકનોલોજીની કક્ષા પણ સ્થિર રહે છે। જો અહીંયા બધા પરિબળો સ્થિર રહી છે, હવે આ કયા પરિબળો છે તો અન્ય પરિબળો જ છે। ઉત્પાદન છે, ઓકે સોરી, પુરવઠો છે, એને અસર કરતા બે જ પરિબળો, કિંમત અને કિંમત સિવાયના। તો કિંમત સિવાયના જે કંઈ પરિબળો છે, જે તમને યાદ છે મિત્રો, એ વિડીયો જોયેલો હોય તો તમને હવે યાદ રહી ગયા છે, તો એ બધાને સ્થિર ધારી લેવાના અને એ જ મિત્રો આ પુરવઠાની ધારણાઓ બનશે। ચાલો તો ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી, એટલે કે ટેકનોલોજીની કક્ષા પણ સ્થિર રહે છે। જે રીતે ઉત્પાદન કરવામાં આવતું હતું એ જ રીતે ઉત્પાદન કરવામાં આવે છે। જો ટેકનોલોજીમાં ફેરફાર થાય તો પુરવઠામાં પણ મિત્રો ફેરફાર થશે। અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે, એટલે કે તેમાં પણ કોઈ ફેરફાર થતો નથી। જો અન્ય વસ્તુના ભાવોમાં મિત્રો ફેરફાર થાય તો પુરવઠામાં પણ ફેરફાર થશે એને લગતી વસ્તુનો, ઓકે। દાખલા તરીકે સિંગ તેલ હોય એના ભાવમાં ફેરફાર થાય તો મિત્રો કપાસિયાના તેલ છે એમાં પણ ફેરફાર થશે, તો એને લગતી અન્ય વસ્તુઓ છે તેના ભાવ પણ સ્થિર રહે છે, તો પુરવઠાનો નિયમ તારવી શકાય, તો સમજી શકાય। બજારમાં ભવિષ્યની કિંમતો અંગેની અટકળો સ્થિર રહે છે। હવે આપણે જ્યારે મિત્રો પુરવઠાને અસર કરતા પરિબળો જોયા હતા ત્યારે આપણે વાત કરી હતી કે જો ભવિષ્યમાં તેલના ડબ્બાની કિંમત વધશે તો ઉત્પાદક છે તે અત્યારે તેલના ડબ્બા વેચવા તૈયાર નહીં થાય, જ્યારે કિંમત વધશે ત્યારે વેચવા માટે તૈયાર થશે, એટલે અત્યારે પુરવઠો ઘટશે તેલનો। અને જો પુરવઠાકારને એટલે કે ઉત્પાદકને ખબર પડે કે ભવિષ્યમાં તો તેલની કિંમત ઓછી થવાની છે તો અત્યારે મિત્રો તેલના ડબ્બા છે એ વેચી દેશે, કારણ કે એને તો નફા સાથે જ સંબંધ છે, બરાબર। ભવિષ્યમાં ઓછો નફો કમાવો એની કરતાં અત્યારે જ નો વધારે નફો કમાઈએ, અને એવું વિચારીને એ તેલના ડબ્બા વેચવા માટે બજારમાં મૂકશે, એટલે આપણે કહી શકીએ કે તેલનો પુરવઠો છે તે વધી જશે। તો અહીંયા ભવિષ્યની કિંમતો અંગેની અટકળો છે તે સ્થિર રહે છે, એટલે કે ભવિષ્યમાં ભાવ વધશે કે ઘટશે તેવું કોઈ અત્યારે અનુમાન લગાવવામાં આવતું નથી। આ સિવાય અન્ય પરિબળો પણ સ્થિર રહે છે। કેવા પરિબળો? જેમ કે સરકારની નીતિ, આપણને સબ ખબર છે સરકારની નીતિ ફરે તો પુરવઠા ઉપર અસર થાય। વાહન વ્યવહારની સગવડ, વાહન વ્યવહારની સગવડ સારી હોય તો પુરવઠો વધારે, સારી ન હોય તો પુરવઠો ઓછો, તો આને પણ મિત્રો અત્યારે સ્થિર રાખેલી છે, એટલે કે વાહન વ્યવહારની સગવડમાં પણ કંઈ સુધારો વધારો કંઈ થતું નથી। કુદરતી પરિબળોમાં કંઈ ફેરફાર થતો નથી, જેવું છે તેવું જ છે, અને પેઢીઓની સંખ્યા પણ જેટલી છે તેટલી જ ધારી લેવામાં આવી છે, એટલે કે સ્થિર ધારી લેવામાં આવેલી છે। તો આ પાંચ ધારણાઓ છે, આ ધારણાઓના આધારે પુરવઠાનો નિયમ સમજી શકાય। કેવી પાંચ ધારણાઓ? તો સૌથી પહેલાં ઉત્પાદનોની સાધનો છે એની કિંમતમાં વધઘટ થતી નથી, ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે એટલે કે ઉત્પાદન પદ્ધતિમાં કંઈ ફેરફાર નથી થતો, વસ્તુઓના ભાવ છે અન્ય વસ્તુના ભાવ એમાં પણ કંઈ ફેરફાર થતો નથી, અને ભવિષ્યના કિંમતો અંગેની અટકળો પણ સ્થિર હોય છે। આ સિવાય અન્ય પરિબળો પણ સ્થિર ધારી લેવામાં આવેલા છે, જેમ કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો અને પેઢીઓની સંખ્યા। તો મિત્રો આના આધારે પુરવઠાનો નિયમ છે એ તારવી શકાય। ફરીવાર પુરવઠાનો નિયમ શું કહે છે એ જોઈ લઈએ। તો પુરવઠાનો નિયમ એવું કહે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠાનું વિસ્તરણ થાય, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં પુરવઠાનું સંકોચન થાય છે, અને આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ એટલે કે ધન સંબંધ છે, જેને પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે મિત્રો, અહીંયા સુધી રાખીએ, મળીશું આપણે આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।